આપણી સાથે અત્યારે ગીતાબા જોડાયેલા છે. ગીતાબા, સી આર પાટીલે આજે વિનંતી કરી છે અને કહ્યું છે કે 3 વાર પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી. આપનું શું માનવું છે? ક્ષત્રિય સમાજ બહુ વિશાળ હૃદય ધરાવે છે અને ક્ષમા વિરસ્ય ભૂષણમ ને લાગુ પડે છે. પણ આ કોઈ જયારે પોતાની બેન દીકરી ઉપર જયારે ક્ષત્રિય સમાજમાં બોલે ને તો ઉભાન ઉભા કાપી નાખે છે ક્ષત્રિય સમાજ. આ તો રૂપાલા સાહેબ ને તો આટલું આપણે ટાઈમ આપ્યો છે. બાકી અમારા ક્ષત્રિય ભાઈઓ હોય ને, એ અમારા ક્ષત્રિય બહેનો વિશે જો કોઈ બોલે ને તો માફી તો બહુ દૂરની વાત છે. એવા દાખલા ભાઈના છે કે જે આંગળી ચીંધે ને એની આંગળી કાપી નાખે છે, જેની આંખ બેન દીકરી ઉપર પડે ને એની આંખ ફોડી નાખે છે. એટલે આ કોઈ માફી લાયક એ બોલ્યા નથી રૂપાલા. અને માફી તો આપવામાં નહીં જ આવે ને કેન્સલ, ટિકિટ કેન્સલ થશે થશે ને થશે જ, એ જ અમારી માંગ છે. અને નહીં કરવામાં આવે તો, નહીં કરવામાં આવે ને તો જો છેલ્લું પગલું છે જોહરનું, તો હું અને પ્રજ્ઞાબા ઝાલા અમે નક્કી કર્યું છે કે અમે જોહર કરશું. અમારા ભાઈઓ છે ને એના ઉપર અમને બહુ જ વિશ્વાસ છે, બહુ જ વિશ્વાસ છે. અને બધા ભાઈઓ સંપૂર્ણપણે લડી લેવાના મૂડમાં જ છે, બરાબર. પણ આ સરકાર એવી છે કે સામ રામ દંડ ભેદ કઈ બી કરશે, પણ જો કદાચ અમારા ભાઈઓને કોઈ રીતે પણ હેરાન કરશે ને અને અમારા ભાઈઓને પ્રેશર નાખશે કે ગમે તે રીતે પણ, તો અમારે પછી છેલ્લે કેસરિયા કરી નાખશું. અમે અમે જોહર કરવા માટે બિલકુલ રેડી છીએ. પણ ગીતાબા, કારણ કે આ એક હવે આને તમે એક વધારે, કારણ કે રાજનીતિથી મધી હટીને આ મુદ્દો સમાજ તરફ જતો રહ્યો છે, એને લઈને આપનું શું માનવું છે? કારણ કે હવે એક સમાજે આને દિલ ઉપર લઈ લીધું છે કે ના, આ તો થવું જ જોઈએ. આટલી વાર માફી માંગી છતાં માફી ન આપી. માફી માંગવા જેવી વાત એને કીધી નથી. માફી માંગવા જેવી વાત કીધી હોત ને બેન તો અમે ક્યારની માફી આપી દીધી હોત. અમારે આટલું બધું રોડ ઉપર એક માફી આપવા માટે અમારે રોડ ઉપર ન આવવું પડે. એટલે વાત તમે સમજો, વાત એ બેન દીકરી ઉપર બોલ્યો છે. તો હવે જયારે બેન દીકરીઓની આવે ને ત્યારે ઉભા ને ઉભા કપાઈ જાય છે. જયારે સીતાજી ઉપર નજર બગાડી હતી ત્યારે રાવણ વયો ગયો હતો અને દ્રૌપદી ઉપર નજર બગાડી હતી ત્યારે દુર્યોધન વયો ગયો હતો. એટલે આ વસ્તુ છે અમારા ચારિત્ર ઉપર ગઈ છે અને આ વસ્તુ રૂપાલાને ક્યારેય માફ કરવામાં નહીં આવે. અને માફી તો આવતી જ નથી આ વસ્તુમાં નહીં. બાકી એને કઈ બી બોયલો હોત ને તો અમે માફી આપી જ દેશ. આટલું બધું તમારે અમને કહેવાનું જ ન આવે. પણ આ તો ટિકિટ રદ કરવાની વાત કેમ? તો પછી આને રાજકારણમાં તમે લઈ આવો છો, આ મુદ્દાને આખો રાજનૈતિક મુદ્દો બનાવી દો છો. એ રાજકીય નેતા છે ને, રાજકીય એને બફાટ કરી છે. રાજકીય સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે, એક સમાજને સારું લગાડવા માટે બીજા સમાજને એને બફાટ કર્યો છે. એટલા માટે અમને રાજકારણથી કોઈ લેવા દેવા નથી બેન, અમને વ્યક્તિથી જ લેવા દેવા છે. પછી રૂપાલા રાજકારણી હોય તોય ભલે અને સામાન્ય વ્યક્તિ હોય તોય ભલે, અમારા વિશે બોલ્યો છે. એ રાજકારણી ન હોત તો એને બીજી સજા મળે, તો અમે એને ગવર્નમેન્ટને બીજી સજા આપવાનું કે. પણ આ જે અત્યારે એને લોકસભાની ટિકિટ છે અને એ ટિકિટ પાછી ખેંચી લે એ જ એની સજા છે. બિલકુલ ગીતાબા, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર.